ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો પ્રસંગ તમને સંભળાવું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક જગ્યાએ બીજી જગ્યાએ જતા હતા, વચ્ચે ચોકમાં ગાડી ઊભી રહી, તે ભિખારી આવ્યો, પૈસા બે દાડાને પૂછ્યો કઈક આપો ને. વિનોબા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના મોઢામાં શબ્દ નીકળ્યો, શું તારે જોઈએ? તો એક રૂપિયા મને આપો ને તો મારું પેટ ભરાઈ જશે, તો બે રૂપિયા આપું તો બે ટંકનું પૂરું થઈ જશે, હું તને 10 રૂપિયા આપું તો ઘણા દિવસ નહીં, હું તને 100 રૂપિયા આપું તો. ભિખારીને મોઢામાં શબ્દ નીકળ્યો, જિંદગીમાં ક્યારે ભીખનો માંગો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને 100 રૂપિયા આપ્યા. આ વાતને વર્ષો વીતી ગયા. એક દાડો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક જગ્યાએ બીજી જગ્યાએ જતા હતા, ગાડી ઉભી રહી, એક જણો દોડતો મારા પર દયા કરો અને મારા શોરૂમમાં પધરામણી કરી દો, મારા શોરૂમમાં પધરામણી કરી દો. અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે શોરૂમમાં પધરામણી કરવા માટે ગયા. પેલા આ શોરૂમ ના માલિકે પૂછ્યું, આપ મને ઓળખો છો? તો કે ના, તમે ભૂલી ગયા પણ હું નહીં ભૂલું. ભક્તો ઘણી ફેર આપણે વિચારીશું, ખબર, આપણે બધું આવું કરશું પણ પછી આપણે ક્યાં યાદ રહેવાના? ભૂલતા નહીં, આપણને યાદ નહીં રહી પણ ઈ યાદ નહીં ભૂલે. સત્કર્મ જીવનમાં યાદ, સત્કર્મ તમારું કરેલું દુષ્કર્મ તમને ગોતી લે, તમને ગોતી લેશે. સત્કર્મ તમે દુનિયાને કોઈ પણ છેડે કરશો તો બાપ તમને મળી જશે. ક્યારેક ક્યારેક વિચાર માણસો વિચાર, ખબર, શેઠ 5000 રૂપિયા આપે પછી તો એમ જ કરું ને? શેઠ 5000 આપે તો 50000ની મહેનત કર, તારો શેઠને આપે તો શેઠનો શેઠ તને વળતર આપશે બાપ, શેઠનો શેઠ તને વળતર આપશે. તું ભૂલમાં પેલા કીધું કે આપને ઓળખતા ના, હું નથી ઓળખતો. તો આપ ભૂલી ગયા, વર્ષો પેલા યાદ છે, તમારી પાસે ભિખારી આવ્યો હતો, 1 રૂપિયો માંગ્યો હતો અને તમે કીધું 2 રૂપિયા આપો તો, ભિખારી કીધું 2 ટંક ન માગું, 10 આપો તો થોડા દાડા ન માગું, અને 100 રૂપિયા આપો તો, અને જે દાડે ભિખારી કીધું તો આખી જિંદગી ભીખ ન માગું, એ જ ભિખારી આજે આ શોરૂમ નો માલિક છે. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ, કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.